નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ઝીરો અવર્સ, સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. દર્શક મિત્રો, પહેલાં તો ખૂબ ખૂબ શુભકામનાઓ આપણને હોળીની અને ધૂળેટીની, અને ખાસ કરીને જ્યારે આજે આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ ઝીરો અવર, જેના પર પણ આજે આપણે રંગોની વાત કરવી છે, પરંતુ બીજા રંગો એટલે કે રાજનીતિના રંગોની વાત કરવી છે. જે રીતે આજે અલગ અલગ કલરોથી, રંગોથી આપણે રંગ રમ્યા, એ જ રીતે અત્યારે ગુજરાતની રાજનીતિમાં પણ અલગ અલગ રંગ રોજ ઉમેરાય છે. રોજ એવા પ્રકારના કંઈક સમાચાર હોય, ક્યારેક કોઈ પાર્ટી બદલીને પોતાનો રંગ બદલી દે છે, તો ક્યારેક કંઈક અલગ જ સમાચાર, પોતાની પાર્ટીની અંદર જ નારાજગીના સમાચાર હોય છે. ત્યારે આવા સમાચારો વચ્ચે આજે આપણે વાત કરવી છે કે ગુજરાતની રાજનીતિ હાલ કયા રંગે રંગાયું છે, કયા કયા રંગો હજુ ગુજરાતની રાજનીતિમાં બદલાઈ શકે છે, અને તેમાં પણ ખાસ કરીને કારણ કે લોકસભાની ચૂંટણીને લઈને તો રાજ્યમાં રંગારંગ માહોલ જોવા જ મળી રહ્યો છે, પરંતુ કારણ કે ગુજરાતમાં 5 બેઠકોની પેટા ચૂંટણી પણ થવાની છે, તેને લઈને પણ હાલ રસાકસીનો માહોલ છે. ખાસ કરીને માણાવદર બેઠકને લઈને હમણાં 2-3 દિવસથી જે ચર્ચાઓ ચાલી રહી હતી, જ્યાં પૂર્વ ધારાસભ્ય હતા એવા કે તેમની નારાજગીની અફવાઓ ફેલાતી હતી. જોકે આજે એમણે હમણાં જ સ્પષ્ટતા પણ કરી દીધી કે હું તો ભાજપમાં જ છું અને એમાં જ રહેવાનો છું, પરંતુ નેતાઓ તો આવું ઘણીવાર સ્પષ્ટ કરી દે અને પછી બીજી ઘડીએ બદલાઈ જાય તો કોઈ નવાઈ લાગતી નથી. ત્યારે આજે આપણે આ ચર્ચા કરવી છે, અને ચર્ચા કરવા માટે આપણી સાથે 2 મહેમાનો ઉપસ્થિત છે. આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા 2 રાજકીય વિશ્લેષકો, યોગેશભાઈ ચુણકર તેમજ જયવંતભાઈ પંડ્યા. પહેલાં તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત કરીશ ગુજરાતની રાજનીતિની વાત કરવામાં આવે, ઘણા બધા વિવિધ રંગો છે. હાલ ગુજરાતની રાજનીતિની જે સ્થિતિ છે, ખાસ કરીને લોકસભા ચૂંટણીનું જો વિશ્લેષણ કરવામાં આવે, તેમાં કેવા કેવા પ્રકારના રંગો બદલાઈ રહ્યા છે, કઈ રીતે નવો રંગ ચડી રહ્યો છે આ ચૂંટણીને લઈને? પ્રીતિ, પહેલા તો હું સ્પષ્ટતા કરી દઉં કે મારી ઉપર કોઈ રંગ ચડે એને બદલે હું જાહેર કરી દઉં કે હું ભાજપનો, કોંગ્રેસનો, આપનો, કોઈ પણ પાર્ટીનો સમર્થક નથી. એટલે મારી પર કોઈ રંગ ના ચડાવવામાં આવે એવી વિનંતી સાથે હું મારી રજૂઆત કરીશ. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કેટલા વર્ષોથી એનું શાસન છે, અને દિલ્હીની ગાદી ઉપર પણ ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ બેઠા છે. ત્યારે 2024ની લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે મારે એ કહેવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી છે. એમાં સંગઠન એટલું બધું મજબૂત છે, અને એવો દાવો પણ કરવામાં આવે છે કે વિશ્વમાં સૌથી મોટી આ રાજકીય પાર્ટી છે કે જેમાં એના આટલા બધા મેમ્બરો હોય. એટલે આ એક ભારતીય જનતા પાર્ટી અત્યારે એક એવું પક્ષ તરીકે ઉભરી આવ્યું છે કે એમાં 26-26 ગુજરાતની બેઠકો જીતવાની છે, એવી મને મારું અવલોકન તો ચોક્કસ છે. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તબદ્ધ અને કેડરનું જે આવરણ હતું એ આવરણ હવે ધીમે ધીમે હટવા લાગ્યું છે, અને એની નીચેથી કંઈ ને કંઈક દેખાવા માંડ્યું છે. પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ એકવાર વાત કરી હતી કે ઘરમાં કચરો હોય તો કાર્પેટ ઊંચી કરીને એની નીચે નાખી દેવો. એમ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય અસંતોષ હોય તો એને કાર્પેટ ઊંચી કરીને ક્યાંક અથવા તો શિસ્તબદ્ધ દંડાની નીચે એને દબાવી દેવામાં આવતો હતો. પણ હવે આ અસંતોષ ધીમે ધીમે બહાર આવતો ગયો છે, અને બહાર આવવામાં અત્યારે પરિસ્થિતિ એ છે કે 4 સીટોનું નામ એમને બહાર પાડવાના બાકી હતા, એને બદલે આજે 6 સીટોના નામ બહાર પાડવા પડ્યા છે. અને એમાં 2 સીટ એવી છે કે જેના માટેની ઓલરેડી ટિકિટ જાહેર થઈ હતી, વડોદરાની અને સાબરકાંઠાની. આ બંને સીટો જાહેર થયેલી હતી, તેમ છતાં આજે પરિસ્થિતિ એવી થઈ છે કે 4ને બદલે 6 સીટોના નામ જાહેર કરવા પડ્યા છે. એમાં વડોદરાની વાત કરું તો ત્યાં આગળ રંજનબેન ભટ્ટ જેવા એક નિષ્ઠાવાન કાર્યકરને ટિકિટ આપવામાં આવી હતી. 2 વખત એ લોકસભાની ચૂંટણી 5 લાખની સરસાઈથી જીત્યા હતા. મોદી સાહેબ વડોદરાથી ઉભા રહ્યા અને એ સીટ ખાલી પડી ત્યારે રંજનબેન ત્યાં ફરીથી પેટા ચૂંટણીમાં ઉભા રહ્યા હતા, અને 5 લાખથી વધારેની સરસાઈથી મેળવી હોય એટલે તમે વિચારી શકો કે એમની લોકપ્રિયતા કેવી હશે. પણ એ વાત થઈ 2019ની ચૂંટણીની. પણ ત્યાર પછી તો વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી પાણી ઘણા વહી ગયા, અને રંજનબેનનું નામ એવું થઈ ગયું કે એમનું નામ જાહેર થવાની સાથે અસંતોષનો ચરુ ત્યાં ઉકળી ઉઠ્યો, અને ડોક્ટર જ્યોતિબેન પંડ્યા
કે જે વડોદરાના લોકપ્રિય મેયર હતા એમણે પોતાની અસંતોષની વાત કરી. હજુ તો એ પ્રેસ કોન્ફરન્સ કરે, પોતાની પ્રેસ નોટ બહાર પાડે એ પહેલા ભારતીય જનતા પાર્ટી દંડો ઉગામીને જ્યોતિબેન પંડ્યાને સામે શિસ્તના પગલા લઈ અને એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા. એટલે આ ભારતીય જનતા પાર્ટીનો તેવર હતો. પણ વડોદરા તો પછીથી એપી સેન્ટર અસંતોષનું બની ગયું. કેતન ઇનામદાર હોય, યોગેશ પટેલ હોય, આ બધા પોતપોતાની વાતો બહાર પાડવા માંડી અને છેવટે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પોતાનો અવાજ ના કાઢી શકે એને બદલે કેતન ઇનામદારે તો રંજનબેન ભટ્ટ સાથે બેસીને મોડી રાત સુધી ચર્ચા કરી કે આપણે આ લોકસભાની ચૂંટણીમાં કેવી રણનીતિ ઘડવી છે વગેરે વગેરે, અને રાત્રે 2:30 વાગે એ પોતે એક પત્ર લખીને, ચોક્કસ એ નાટક હતું, પણ અધ્યક્ષ શ્રીને, વિધાનસભાના અધ્યક્ષ શ્રીને પત્ર લખીને પોતાની રાજીનામું પેશ કરે છે. એમને ખબર હતી કે મારે રાજીનામું આપવું હોય તો વિધાનસભાના અધ્યક્ષની સમક્ષ રૂબરૂમાં હાજર થઈને મારે આ રાજીનામું આપવું પડે. પણ આ એક પ્રેશર ટેક્ટિક હતી. એટલે ભારતીય જનતા પાર્ટીમાં આવું આટલા વર્ષોનો મારો અનુભવ છે, મેં આવું ક્યારે ચિત્ર જોયું નહોતું કે આવી રીતે હાઈકમાન્ડની સામે, પ્રદેશના સત્તાવાળાઓ અથવા તો નેતાઓની સામે આવો કોઈ અસંતોષ જાહેર કરવામાં આવે. ત્યાર પછી વાત આવી સાબરકાંઠાની. સાબરકાંઠામાં તમે જુઓ કે ત્યાં પણ નામ જાહેર થઈ ગયું ભીખાજી ઠાકોરનું. હવે આ ભીખાજી ઠાકોર છે કે ડામોર છે, આ બધો પ્રશ્ન એવો સળગ્યો અને પ્રશ્ન એવો પૂછાયો કે જો ભીખાજી તીરકામઠાની પૂજા કરતા હોય તો પછી એ આદિવાસી કહેવાય કે ઠાકોર કહેવાય? હવે ભીખાજી ઠાકોર અથવા ભીખાજી ડામોર એક ખૂબ સારા વ્યક્તિ છે, પ્રજા વચ્ચેના લોકપ્રિય કાર્યકર છે. એ બધું બાજુમાં મૂકીને ડામોર અને ઠાકોર આવા વિવાદો ભારતીય જનતા પાર્ટીમાં ઉભા થાય તો મારા જેવા વર્ષો જૂના રાજકીય વિશ્લેષકને એક નવાઈ લાગે કે આવું કેમ. એટલે એનો અર્થ એવો થયો કે જ્યારે કોઈ પણ ઝાડ ઉપર કોઈ ફળ પાકવા આવે, ધીમે ધીમે પાકો આવે એમ એમ એ નમતું જાય, એમ ભારતીય જનતા પાર્ટીનું પલ્લું જે હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી એટલે તો ગુજરાત એનો ગઢ કહેવાય અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવાના હોય ત્યારે ગુજરાતમાં તો સમગ્ર રીતે ભાજપને ટેકો હોય, પણ એ અત્યારે ક્યાંક ઓછો થતો હોય એવું મને દેખાય છે. સામે હાલ બંને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને જે રીતે પોતાનો હાલ લડત બતાવી રહી છે, કદાચ એના લીધે પણ આ શક્ય બની શકે કે ભાજપે જે કોન્ફિડન્સ બતાવતું હતું પહેલા એ થોડુંક વધારે ઓવર કોન્ફિડન્સ હતું, પરંતુ હવે વિચારીને રાજનીતિ કરી રહ્યું છે. જયવંતભાઈ, આમ તો ગુજરાતની રાજનીતિની જ્યારે વાત કરવામાં આવે, આજે પણ સવારથી બધા નેતાઓ ઉજવણી કરી રહ્યા છે અને સાથે સાથે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે કેસરિયાનો જે રંગ છે ગુજરાતમાં લાગ્યો છે અને આગળ પણ આ જ રહેવાનો છે, પરંતુ એવું નથી, બીજી પણ બંને પાર્ટીઓ પોતાનો રંગ જમાવવાનો પૂરતો પ્રયાસ કરી રહી છે. આપનું વિશ્લેષણ શું છે? પ્રથમ તો મારા વતી પણ દર્શક મિત્રોને અને તમને બધાને, યોગેશભાઈને અને તમને ધૂળેટીની શુભકામનાઓ. આપણે હોળી કહીએ છીએ, હોળી નથી, બધે સમગ્ર ભારતમાં ધૂલેન્ડી શબ્દ છે એટલે કે ધૂળ વંદના, ધૂલી વંદના પણ કહે છે, અને એ 5 દિવસ ચાલતો તહેવાર છે. છેલ્લો દિવસ રંગપંચમી તરીકે અનેક જગ્યાએ ઉજવાય છે. બીજું એ કે હોળી સાથે નકારાત્મક ભાવના આપણે જાણે જાણે બોલતા હોય છે કે મારા જીવનમાં તો હોળી પ્રગતિ છે, એટલે જાણે કે દુઃખોની એકદમ પૂર આવેલું છે, તો એ પણ ન કરવું જોઈએ. કારણ કે હોળી શુભ તહેવાર છે, અશુભ તત્વોનો, હોલિકા જેવી અશુભ તત્વોને એનો નાશ થાય છે, પ્રહલાદનો બચાવ થાય છે, એટલે એને નેગેટિવ ન કેવું જોઈએ. રામાયણ તો એનો પણ નેગેટિવ આપણે શબ્દ બોલતા હોય છે કે પાણીની રામાયણ છે. રામાયણ એ સમાધાન આપે છે, ઉકેલ આપે છે, તો રામાયણને પણ આપણે મોકાણ કહી શકીએ, પણ રામાયણ ન કેવું જોઈએ. હવે વાત રહી રંગોની, તમે બહુ સુંદર શરૂઆત કરી રંગોથી, અને તમે કીધું કે ભાજપના નેતાઓ દાવો કરે છે કે કેસરીયો રંગ એ જનતા ઉપર છવાઈ જશે. તો અત્યારે ચિત્ર તો એવું જ છે, આ જે 26 ઉમેદવારો જાહેરમાં, એમાં છેલ્લે જે વાત આવી ત્યારે 2 ઉમેદવારોના નામ ઉપર એવું લાગ્યું કે કેસરીયો રંગ જરા ઝાંખો પડ્યો છે. એટલું જ નહીં પણ કેટલોક મજબૂત નેતા હોય ત્યારે કેટલીક બાબતો થતી હોય છે, એમાં જે કોંગ્રેસના આવીને લોકો આવીને એને તરત ટિકિટ મળી જાય છે, ખાસ કરીને નવીન જિંદાલને જે રીતે ટિકિટ મળી,
કોલસા કૌભાંડમાં એનું હું ભૂલતો ન હતો નામ હતું આરોપી તરીકે, અને એક વિવાદ પણ થયેલો તો એને પણ ટિકિટ મળી ગઈ. એ પ્રકારે અરુણ ગોવિલ ભૂતકાળમાં હું ભૂલતો ન હતો, અત્યારે રામનું પાત્ર બહુ સરસ રીતે ભજવેલું, પણ ભૂતકાળમાં કદાચ એ કોંગ્રેસમાં હતા, રાવણ અને સીતાજી કદાચ ભાજપમાં હતા, એ જે પાત્ર ભજવેલું અરવિંદ ત્રિવેદી અને દીપિકા ચીખલિયા એ ભાજપમાં હતા, જયારે અરુણ ગોવિલ કદાચ કોંગ્રેસનો પ્રચાર કરતા હતા અથવા તો કોંગ્રેસમાં હતા, મને બહુ એક્ઝેક્ટ યાદ નથી. હવે જ્યાં સુધી વાત છે ગુજરાતની, તો આપણે મૂલવણી કરીએ ત્યારે બધી બાજુ જોવી પડે, માત્ર એક બાજુ જોશું તો કદાચ આપણને એ ચિત્રનો ખ્યાલ નહીં આવે. પહેલી વાત એ છે કે ગુજરાતમાં એક જે છે કે ભાજપ છે એ પછી એક ઝીણામઝીણી બાબતનું ધ્યાન રાખે છે કે રંજનબેન સામે વિરોધ થયો તો એ વિરોધ જેન્યુઅન હતો કે પછી ખાલી પેલા માટે થયો હતો. તો એ એમને જેન્યુઅન લાગ્યું અને રંજનબેનને સમજાવાયા હશે મને એવું લાગે છે, અને એમણે અંગત કારણસર ના પાડી દીધી. એવી જ રીતે ભીખાજી ઠાકોરનું પણ થયું, એને પણ સમજાવી દેવાયા હશે અને એટલા માટે એમણે અંગત જે કંઈ કારણ આપીને પાછું ખેંચી લીધું. તો એ વિવાદ કેવી રીતે ડામવો ઠારવો, બે શબ્દો હોય છે ડામવો અને ઠારવો, તો એ બંને પ્રકાર એ ભાજપને આવડે છે. કેતન ઇનામદારની વાત કરી તો કેતન ઇનામદાર એને પણ ઠારી દેવામાં આવ્યો, એમને સમજાવી દેવામાં આવ્યા અને સમજી પણ ગયા ઇન્વર્ટેડ કોમામાં. બીજું કે અગાઉ પણ તમે જો યાદ કરો તો વડોદરા હંમેશા એપી સેન્ટર, યોગેશભાઈએ સાચું કહ્યું કે ચાહે યોગેશ પટેલ હોય ચાહે મધુ શ્રીવાસ્તવ હોય તો એ એપી સેન્ટર રહ્યું છે, અને વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે વિજયભાઈ પણ એ જ રીતે ઠંડકથી યોગેશભાઈને કે પછી મધુ શ્રીવાસ્તવને મળીને એમની સાથે વાત કરીને એ જે વિવાદ થતો હતો એને સમાવી દેતા હતા, એમાં સફળતા મેળવતા હતા. કેતન ઇનામદાર પોતે સક્ષમ નેતા છે, અપક્ષ તરીકે પણ જીતી ચૂક્યા છે, મોદી જયારે અહીંયા હતા ત્યારે એમના વેવમાં પણ જીતી ચૂક્યા છે, એટલે એની જે વાત હોય એ જેન્યુઇન હોય, એટલે એમને સમજાવી દેવાયું હશે કે ભાઈ હવે કદાચ વોટ એવર મને નથી ખબર, પણ કદાચ એવું સમજાવાયું હશે કે આપણે જૂના નેતાઓની પણ કદર કરીશું, જ્યાં સક્ષમ લાગશે ત્યાં એમનો ઉપયોગ કરીશું વગેરે વગેરે જે કઈ હોય તે, અથવા પદનું વાત કરી હોય કે પછી એમને ભવિષ્યમાં જે કઈ ટિકિટ આપવાની હોય, મને ખબર નથી શું થઈ છે. અને બીજી વાત એ છે કે સામે પક્ષે કોંગ્રેસમાં હજુ પણ 7 ઉમેદવાર જાહેર નથી થયા, અને રોહન ગુપ્તા છે એમણે અમદાવાદ પૂર્વમાંથી ચૂંટણી લડવાની ના પાડી દીધી. હવે એ સમયે એમના પિતાજી ખરેખર આપણે દ્રશ્યો પણ જોયા છે, તો એ એવા સમયે પણ કોંગ્રેસે ખરેખર એમને પડખે ઉભા રહેવાની જરૂર હતી, અને એના બદલે એમને ગદ્દાર કહેવામાં આવ્યા, તો એનું પરિણામ એ આવ્યું કે કોંગ્રેસે એક વધુ નેતા ગુમાવ્યા. હવે દાખલા તરીકે એમને ખબર હતી કે રોહન ગુપ્તની છે ભાજપના નેતાઓ સાથે સાંઠગાંઠ છે, એના માટે કામ કરે છે, તો પછી ટિકિટ શા માટે આપી, આ પ્રશ્ન પણ થવો જોઈએ. અને એ જ પ્રમાણે પરેશ ધાનાણી છે ના પાડી રહ્યા છે ચૂંટણી લડવાની, ભરતસિંહ સોલંકી ના પાડી રહ્યા છે, અર્જુન મોઢવાડે તો હવે ભાજપમાં આવી ગયા છે, બીજા બધા નેતાઓ પણ જગદીશ ઠાકોરે પણ ના પાડી છે. તો આવી સ્થિતિમાં એક તરફ કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી અને બીજી બાજુ ભાજપમાં મને લાગે છે કે એ પ્રમાણમાં ઘણો ઓછો એક અસંતોષ છે, જેને થોડા જ દિવસોમાં ઠારી લેવામાં આવશે. અને જે પ્રકારનું પછી મેં બીજી એક ચેનલમાં પણ કહ્યું કે આપણે જો વિધાનસભા ચૂંટણી 2022નું ઉદાહરણ જોઈએ તો એક નવેમ્બરમાં જ્યારે દિવાળી હતી એ પહેલાનું ચિત્ર આખું અલગ હતું, પરંતુ નવેમ્બરમાં જ્યારે અમિતભાઈ શાહે અહીંયા ઇન્ટરવ્યુ આપવાના શરૂ કર્યા અને સાથો સાથ બેઠકોનો દોર હાથમાં લીધો તો એ પછી આખું ચિત્ર બદલાઈ ગયું, અને ભાજપના કાર્યકર્તાઓ પણ દોડતા થઈ ગયા, અને આખું જે આપણે પછી તો પરિણામ આપણે જોયું છે. તો એનું એ જોવું પડશે કે આ વખતે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જયારે અહીંયા આવશે, બેઠકો લેશે અને સભાઓ ગજવશે, તો એ પછી ચિત્ર કેવું રહેશે. આપણે વાત કરીએ કે કોંગ્રેસમાં કદાચ ઉમેદવારો કોને રાખવા એના માટે રસાકસી છે, તંગી કહી શકાય, કારણ કે નામો એટલા ઓછા છે કોંગ્રેસ પાસે, અને બીજી તરફ વિરુદ્ધ છે યોગેશભાઈ ભાજપમાં કે જ્યાં ઉમેદવારોની ઉમેદવારીના દાવા કરવા માટે જેટલા બધા લોકો છે, ઉમેદવાર બનવા માટે પડાપડી થઈ રહી છે. લોકસભાની તો આપણે વાત કરી, જે પેટા ચૂંટણી થવાની છે તેને લઈને પણ હમણાં ચર્ચા થઈ રહી છે. માણાવદરની અરવિંદ લાડાણી પણ કોંગ્રેસ છોડીને હવે ભાજપમાં આવી ગયા,
ગયા છે, એટલે જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે જ લોકો કહેતા હતા કે કદાચ તેમને હવે ટિકિટ ફરીથી તેમને જ ઊભા રાખવામાં આવશે, જેના કારણે જે સપના રાખીને બેઠા હશે કે કદાચ હવે ચૂંટણીમાં હું ઉમેદવાર બનીશ, તે લોકો નારાજ થઈ રહ્યા છે. વાત છે જવાહર ચાવડાની, જેમને લઈને જે અફવાઓ હતી એવી, એવું તેઓ કહી રહ્યા છે કે આ બધી અફવાઓ છે, હું ભાજપમાં જ રહીશ, હું નારાજ નથી, એવી વાત તેમણે કહી છે. પરંતુ વાત વહેતી થઈ હોય, મતલબ કે કંઈક તો અંદર અંદર બફાઈ રહ્યું છે. યોગેશભાઈ, પ્રીતિ તમારી વાત એકદમ સાચી છે કે વિધાનસભાની 5 પેટા ચૂંટણીઓ થવાની છે. હવે એમાં ભારતીય જનતા પાર્ટી તો એમની પાસે બહુ સબળ સંગઠન છે, સબળ નેતા છે, સબળ વાતાવરણ છે, એટલે એમને એ પેટા ચૂંટણીની કોઈ ચિંતા નથી. પણ તમે કોંગ્રેસની વાત કરો તો એમને લોકસભાની 2 સીટો ભાવનગરની અને ભરૂચની 2 આપને શરણે ધરી દીધી. એવી રીતે હવે જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી છે એના માટે કોંગ્રેસ અને આપ વચ્ચે કોઈ ગઠબંધન રહ્યું નથી. બંને જણા, બંને પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારો આ પેટા ચૂંટણીમાં ઉભા રાખવાના છે. એટલે તમે જુઓ કે આ સગવડ્યું ગઠબંધન, તમે જો ગઠબંધન હોય તો બેની વિચારધારા સરખી હોય અથવા તો બેનો ગોલ, એમનું લક્ષ્ય એક હોય, પણ અત્યારે વિધાનસભાની જ્યારે ચૂંટણી, પેટા ચૂંટણી આવે છે ત્યારે 2 પાર્ટીઓ ભેગા થવાની વાત નથી કરતા. એટલે તમે જે રીતે વાત કરી કે ભાજપના ઉમેદવારો માટે પણ એવી વાત ફેલાવવામાં આવે છે કે આ હવે પાર્ટી છોડીને જઈ રહ્યા છે, આ જઈ રહ્યા છે, અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં તો બધી ગમે તેટલી વાતો હોય, હું પોતે એક નાનું વાક્ય લખું તો થોડીક સેકન્ડો કે મિનિટોમાં એ આખા ગુજરાતમાં ફરતું થઈ જાય છે. એટલે આવી બધી અફવાઓ તો બધી જાત જાતની આવે છે, અને જે તે વ્યક્તિએ પોતે ચોખોટ કરવી પડે છે, સ્પષ્ટતા કરવી પડે છે કે ના ના, હું તો ભાજપમાં જ છું. એટલે આ આ બધી અફવાઓ તો આયા કરવાની, હજુ તો ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ આવી નથી, એ પહેલા આવું બધું ઘણું થવાનું. આ તો અમિત શાહની તો વાત નથી, પણ નહીં તો કે ના, અમિત શાહ હવે ફલાણું ઢીકણું થવાના છે માટે હવે અહીંયાથી નથી ઉભા રહેવાના, એટલું વાક્ય હું લખું તો હમણાં 1/2 કલાકમાં આખા ગુજરાતમાં ફેલાઈ જાય. એટલે મને લાગે છે કે સોશિયલ મીડિયાની વાતોને હવે લક્ષ્યમાં ના લેતા, જોકે એનો પ્રચાર બહુ છે એટલે લોકો એમાં વાત સાચી પણ માની લે છે ને, એટલે તો આપણે વોટ્સએપ યુનિવર્સિટી કહીએ. પણ હવે આ બધી વાતો, ચૂંટણીની મતદાન થાય એ તારીખ સુધી રોજ કંઈક ને કંઈક નવી આવવાની. પણ એક બહુ સ્પષ્ટ વાત એ છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો સિતારો એવો ચમકી રહ્યો છે અને સામે કોંગ્રેસ એટલી બધી નબળી થઈ રહી છે કે એક અખબારમાં તો એવી હેડલાઈન આપવી પડી કે કોંગ્રેસને ઉમેદવારના પણ ફાંફા છે. હવે આ ફાંફા શબ્દ વાપરવો પડે ક્યારે? કે એમને ઉમેદવારો જડતા નથી. ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા, એની સામે 6 નેતાઓ એવા છે કે જે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ના પાડે છે. તમે નામ ગણો તો ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર. પરેશ ધાનાણીનું તો નામ રૂપાલા સામે ઉભા રહેવાના છે એવી વાત આવી, ત્યારે એમ થયું કે રૂપાલા સાહેબને પણ થોડી મજબૂત હરીફાઈ મળશે, પણ એ ધાનાણીએ પણ ના પાડી, મારે નથી ઉભા રહ્યું. હવે આ પરિસ્થિતિ હોય, હું તો ક્રિકેટની ભાષામાં વાત કરું કે જો એક નબળો બોલ નાખવામાં આવે તો કોઈ પણ ગમે તે બેટ્સમેન હોય અને સિક્સર મારે, એ બહુ સ્વાભાવિક છે. એ રીતે ભારતીય જનતા પાર્ટી અત્યારે સામે પક્ષે કોઈ છે જ નહીં, એની સામે કોઈ સારા ઉમેદવાર નથી, અને એ કોંગ્રેસ પોતે કબૂલ કરે છે કે ભાઈ અમારા નેતાઓ ઉભા રહેવાની ના પાડે છે, અમારે શોધવા પડે છે. અમદાવાદ પૂર્વમાં એમને કેટલી બધી ચારણીએ ગાળીને રોહન ગુપ્તાનું નામ આપ્યું, એ પણ પોતે ખસી જાય છે. ત્યારે કોંગ્રેસને મુશ્કેલી એ છે કે ગુજરાતમાં 26 ઉમેદવારો મળતા નથી. એવી વાત જો અખબારોમાં અને બધે આવતી હોય તો ભારતીય જનતા પાર્ટી માટે આ એક એવો સારો અવસર આવ્યો છે. મોદી સાહેબના નામ પર જીતવાનું છે, કમળના નામ પર જીતવાનું છે, એ તો બહુ સ્પષ્ટ હકીકત છે, પણ સામે કોઈ છે જ નહીં, ત્યારે આમાં બિનહરીફ શબ્દ તો નહીં થાય કદાચ, પણ લગભગ એવી પરિસ્થિતિ થાય કે સામે કોઈ છે જ નહીં. એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ મહેનત તો ઘણી કરવી પડશે, કારણ કે વાતાવરણમાં થોડું ધુંધળાપણું તો આવી ગયું છે અસંતોષનું. પણ ભારતીય જનતા પાર્ટી 26 બેઠકો હાંસલ કરે એવું મારું પોતાનું અવલોકન છે.
કદાચ જે રીતે યોગેશભાઈ વિશ્લેષણ કર્યું કે કદાચ જે સામેવાળી વિરોધ પક્ષ છે તેમાંથી કદાચ એટલી લડત ન પણ મળે, એમની સામે તો કદાચ ભારતીય જનતા પાર્ટી જીતી પણ જશે, પરંતુ અંદરોઅંદરનું જે હવે ધીરે ધીરે સંતોષના સમાચારો સામે આવતા રહ્યા છે તેને ડામવામાં ભારતીય જનતા પાર્ટી કેટલી સફળ રહેશે અને શું આ સંતોષ હજુ આગળ આવીને વધી શકે તેવી પણ શક્યતાઓ? શક્યતાઓ તો હંમેશા રહેતી હોય છે અને જેમ પક્ષ મોટો થાય એમ બધાની અપેક્ષા વધે, કારણ કે સત્તા છે તમારી પાસે, એટલે જિલ્લા પંચાયત થી લઈ અને કેન્દ્ર સુધી, એટલે દરેકને કોઈ છે ને આમાં સેવા કરવા આવતું નથી. પહેલી વાત તો એ, તો પક્ષ પલટો જ ન કરતા હોય, એટલે સેવા કરવા આવતા હોય એવા બહુ ઓછા નેતાઓ હોય છે, નથી હોતા એવું પણ નથી. એટલે રાજકારણી માટે આપણે એકદમ નકારાત્મક વિચારીએ છીએ એ પણ ખોટું છે. ઘણા બધા લોકો, આજે નરેન્દ્ર મોદી હોય કે પછી ઇન્દિરા ગાંધી હોય, ઘણા લોકો એવા હતા અને છે કે જે લોકો ખરેખર સેવા કરતા હોય છે અને ઘણા બધા કામો થતા હોય છે. અધરવાઇઝ તો ભારત છે એ ચંદ્રયાન પર પોતાનું ચંદ્રયાન મોકલી શકે અથવા તો આપણી પરમાણુ ક્ષમતાઓ એટલે વિકસી શકે, એટલે સરસ રોડ ઘણી બધી જગ્યાએ બને છે, આઈઆઈએમ આઈઆઈટી છે અને વિશ્વમાં ઘણી બધી રીતે આપણું અર્થતંત્ર પણ સારું છે. એ બધું થયું ન હોત અને એમાં કે એક સરકારનો ફાળો છે એવું પણ નથી, અનેક સરકારોનો ફાળો છે. બ્રોડબેન્ડ ને બધું થયું, કોરોનામાં આપણે સરસ થોડીક અફરાતફરી છેલ્લે અંધાધૂંધી થઈ ગઈ બીજી લહેરમાં, પણ એકંદરે બીજા દેશોની સરખામણીમાં આપણે સરસ કામ કર્યું. તો કહેવાનો અર્થ એ છે કે ઘણા રાજકારણી કરતા પણ હોય છે, એટલે અસંતોષ રહેવાનો છે. ભાજપ છે મોટો પક્ષ થતો જાય છે. તમે જો એક માર્ક કરો કે 1998માં જયારે દિલ્હીની વિધાનસભાની ચૂંટણી ભાજપ હારી ગયો ત્યારે સુષ્મા સ્વરાજે એક આ વાક્ય કહ્યું હતું કે ઘર કો આગ લગી ઘર કે ભેદીસે. એટલે સામાન્ય રીતે એવી જ વાત હોય છે કે જો કોઈ પક્ષ છે હારતો હોય છે તો એ બીજાની સરખામણી કરતા એ પક્ષની અંદર એટલા બધા તડા હોય ત્યારે એ પક્ષ હારતો હોય છે. દિલ્હીમાં એટલો બધો જુથવાદ ભાજપમાં જોવા મળતો હતો કે આજ સુધી દિલ્હીમાં ભાજપ છે પહેલી 98માં હારી ગયા પછી ક્યારેય જીતી શક્યો નથી. એવી જ રીતે કોંગ્રેસમાં પણ 2014ની ચૂંટણી એના આંતરિક ઝઘડાના કારણે એ લોકો વધારે હારી ગયા. એને અરવિંદ કેજરીવાલ સાથે કઈ રીતે કામ પાર પાડવું, દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં મોટો પક્ષ નહોતો તો પણ કોંગ્રેસ સામે ચાલીને કેજરીવાલના પક્ષને સમર્થન આપી દીધું, સરકાર બની ગઈ. લોકોને થયું કે આપણે તો આ બેને સામસામે માનતા હતા પરંતુ બંને ભેગા છે. એ જ રીતે અત્યારે પણ એ થઈ રહ્યું છે. કહેવાનો અર્થ એ છે કે ભાજપમાં પણ ડખા થશે. આ જે બધું જે થઈ રહ્યું છે, નવીન નિંદાલ હોય, અર્જુન મોઢવાડિયા હોય, કે આ જરાતોરા ટિકિટ મળી જાય છે પોતાના જે લોકો હોય એને એક બાજુ મૂકી દેવામાં આવે, પરંતુ અત્યારે લોકોને અને બીજું કે પક્ષના લોકો પણ વિચારધારા પ્રત્યે કમિટેડ છે. જે લોકો સન્નિષ્ઠ છે એ લોકો કદાચ એમ માને છે કે દેશમાં 370 દૂર થઈ રહી છે રામ મંદિર. અને આ વાત મારી નોંધી લેજો કે આપણે ચૂંટણી પછી આ વાત કરીશું પરિણામો પછી, કે રામ મંદિરની લહેર આપણે કલ્પી અને એ કરતા ખૂબ મોટી છે અને દક્ષિણમાં પણ એનો પરિણામ જોવા મળશે. દક્ષિણમાં ભાજપને ખૂબ સફળતા મળવાની શક્યતા છે. એટલે આ જે છે ને એ બધા મુદ્દાના કારણે ન માત્ર જનતા પરંતુ ભાજપના લોકો પણ અત્યારે એને સમર્થન કરી રહ્યા છે. ભારતનું જે કઈ દેશ વિદેશમાં નામ થઈ રહ્યું છે એના કારણે પણ એક વાત છે કે ભાઈ આજે પાકિસ્તાન આપણે કાશ્મીર છે વેળવવાનું છે તો એ નરેન્દ્ર મોદી જ કરી શકશે એવી એક આશા લોકોના મનમાં છે, ભાજપના લોકોના મનમાં છે. એટલે ઘણી વાર એવા વિડીયો પણ આવે છે કે પેટ્રોલ કેટલું પણ મોંઘું થાય ભાજપના કાર્યકર્તાના કે અથવા સમર્થકના, તો અમે તો નરેન્દ્ર મોદીને જ મત આપીશું. હવે આ હદે જો વાત થતી હોય તો આપણે શું એમાં કહી શકીએ કે ભાઈ મોંઘવારી આટલી બધી છે, બેરોજગારી આટલી બધી છે. અને સામે પક્ષે પાછું એને લડત આપનાર પણ હોવા જોઈએ ને. આજે હું એવું માનું છું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ એ 21 તારીખ, હું યાદ કરું કે 21 તારીખે હાર્દિક પટેલ છે અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસ માટે નકારાત્મક મસુ સાબિત થયું હતું. આ 21 માર્ચ જે છે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ એ ફરીથી કોંગ્રેસ માટે અને આપ માટે નેગેટિવ પાસું સાબિત થશે. એ લોકો માટે સુવર્ણ તક છે આમ જોઈએ તો, એ લોકો જો આને પોતાની તરફેણમાં બદલી શકે. પરંતુ આમાં કોર્ટે જામીન નથી આપ્યા અને કસ્ટડી આપી છે, એનો અર્થ એ થાય છે કે કોર્ટને પણ લાગે છે કે કઈ ગંભીર બાબત છે. તો
તો એવા સંજોગોમાં લોકો એ પણ જોશે કે જો એમાં કોંગ્રેસ છે કેજરીવાલની પડખે ઉભા રહેશે તો એનો નેગેટિવ જે પાસું છે એ કોંગ્રેસની તરફેણમાં જશે, એટલે કોંગ્રેસની વિરુદ્ધમાં જશે. અને બીજું કે કોંગ્રેસ માટે ભાજપે જેટલું નુકસાન નથી કર્યું ને એટલું એના પ્રાદેશિક પક્ષોએ કર્યું છે. તમે જુઓ કે બિહારમાં જ્યારથી લાલુ પ્રસાદ યાદવનો પક્ષ બન્યો ત્યારથી કોંગ્રેસની સત્તા સમૂળગી ચાલી ગઈ છે. ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવનો પક્ષ બન્યો ત્યારથી કોંગ્રેસની સરકાર સમૂળગી ચાલી ગઈ છે. અરવિંદ કેજરીવાલનો પક્ષ બન્યો ત્યારથી દિલ્હી અને પંજાબમાં એની સરકાર ચાલી ગઈ છે. એટલે ભરૂચ અને ભાવનગરમાં માનો કે કેજરીવાલના ઉમેદવાર જીતે તો પણ કોંગ્રેસ માટે તો એ બેઠક છે કાયમ માટે ગુમાવવાનો જ વારો આવી શકે છે. પ્રાદેશિક પાર્ટીઓ છે એમનો રોલ પણ નકારી ન શકાય, કદાચ સત્તા પક્ષ સામે નહીં તો બીજા પણ જે વિરોધ પક્ષમાં છે એમને નુકસાન પહોંચાડી શકે છે, તે હકીકત છે. યોગેશભાઈ, છેલ્લી પ્રતિક્રિયા, હાલ ગુજરાતની રાજનીતિના જે રંગ બદલાઈ રહ્યો છે, મતદાન દિવસ સુધીમાં કેટલા બધા હજુ પણ રંગ બદલાઈ શકે છે એવું આપ માનો છો? મારા હિસાબે મતદાનનો દિવસ આવે ત્યાં સુધી પ્રચાર તો જોરદાર રીતે ચાલશે. જેમ જયવંતભાઈએ કીધું એમ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ ગુજરાતમાં આવીને પણ પ્રચાર કરશે અને જે કઈ પરિસ્થિતિમાં થોડું ખાબડખુબડ જેવું છે એ પણ બધું સમથળ કરી દેશે. એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી તો આ થશે. કોંગ્રેસ તરફથી હજુ તો જો ઉમેદવાર જ શોધવાની વાત હોય તો કયા નેતાઓ આવીને કોંગ્રેસને માટેનું ગુજરાતમાં વાતાવરણ ઊભું કરી શકશે મને પ્રશ્ન થાય છે. રાહુલ ગાંધીએ પોતાની જે કઈ ભારત જોડો ન્યાય યાત્રા કરી એ પણ આદિવાસી પટામાંથી કરી અને ત્યાં પણ એને કેટલી અસર ઊભી કરી છે બહુ મોટો પ્રશ્ન છે. અને ભીડ મોટી થાય કોઈ પણ સભાઓમાં અથવા તો આવી રેલીમાં એનો અર્થ એવો નથી કે એ વોટમાં કન્વર્ટ થશે. રાહુલ ગાંધીને જોવા માટે આદિવાસીઓ ભેગા થાય પણ એ જ આદિવાસીઓ કોંગ્રેસને મત આપશે એવું એવું તારણ કાઢી ના શકાય. મોદીજીની સભાઓ મોટી થાય કેરાલામાં કે તમિલનાડુમાં, આપણે હમણાં જ જોયું કે ઘણી મોટી સંખ્યામાં લોકો આવ્યા, પણ એ બધું વોટમાં કન્વર્ટ થાય અને ભારતીય જનતા પાર્ટી ત્યાં વધારે સીટો મેળવી શકે એ આશાવાદ સેવો મને લાગે છે કે એક અપેક્ષા રાખવી એ બરોબર છે, પણ પરિણામ આવે ત્યારે જ ખબર પડશે. એટલે ગુજરાતના વાતાવરણની વાત કરું તો અત્યારે રૂપાલા સાહેબને પણ અત્યારે ફાંફા પડી રહ્યા છે, એટલા માટે કે એમની જીભ લપસી ગઈ. અને ક્ષત્રિયો અત્યારે રાજકોટમાં એકત્ર થઈને રૂપાલા સાહેબને વોટ ના આપવો એવી પરિસ્થિતિ ઊભી કરી રહ્યા છે. આ જ વાત પોરબંદરમાં થઈ રહી છે કે પોરબંદરમાં કોઈ કાર્યકરો નહોતા કે તમારે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને ત્યાં લાવવા પડે જે મૂળ પોરબંદરના નથી. તો આ બધી જે તકલીફો છે એ મતદાનની તારીખ આવતા સુધીમાં પ્રચાર એવો થશે અને એ બધી તકલીફો ધીમે ધીમે દૂર થશે. અને પાટીલ સાહેબે તો આહવાન કર્યું છે કે 5 લાખથી વધારેની સરસાઈથી અમારે જીતવું છે. તો ગયા વખતે ઘણી સારી એવી બધી સીટો એમણે મેળવી હતી પણ 2 સીટો ભાજપ જૂનાગઢની અને દાહોદની 2 લાખથી ઓછા સરસાઈથી જીત્યા હતા. એટલે આ બધા જ જે તથ્યો છે એ ભારતીય જનતા પાર્ટી યાદ રાખીને પૂરતી મહેનત કરશે અને મતદાનની તારીખ સુધી પૂરતું જોર લગાવશે. જયવંતભાઈ, સમીકરણો ચૂંટણી પહેલાના અલગ હોય છે, ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થઈ જાય એટલે સમીકરણો બદલાવવાની પણ શરૂઆત થઈ જતી હોય છે. સમયનો અભાવ છે, આમ તો ચર્ચા લાંબી ચાલી શકે એમ હતી. આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ ઝીરો અવરમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.